જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. બાપ અઢારે વરણને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, દેશ વિદેશ જ્યાં પણ રહેતા હોય, આપણી હિન્દુ સંસ્કૃતિ જે પરંપરાના આપણા જે રિવાજો છે, ઘર એ મંદિર છે, ઘર એક તમારું મંદિર છે, શરીર એ પણ મંદિર છે, કમરચીન ઉપર. તો ઘરની માલકોર તમે સવારમાં ઉઠો એમ નહીં બોલવાનું, જાગો. ઉઠું કેને કહેવાય જેને ઉઠી ગઈ પેઢી, એને જાગો. એટલે સીધું તમારી કુળદેવીનું સ્મરણ કરો, તમારા ઈષ્ટદેવનું કરો, મા ધરતીને પગે લાગો અને માનું નામ લ્યો. ઓમ નમો શિવાય ભગવતી વાસુદેવ એ લ્યો, કુળદેવીનું લ્યો કે તમારા પૂર્વજનાના લ્યો. સવારમાં ઉઠી તમે જે કાંઈ દાંતણ પાણી કરતા હોય, નાહી ધોઈ અને માતાજીને વાઇટ કરવાની, દીવા કરવાના, દીવા પાંચ કરો કે ત્રણ કરો કે બે કરો, એ દીવા કરવાના, દીવા ઊભા રાખવાના ફૂલ વાઇટ, અને ગાયના ઘીની વાઇટ કરવાની. ગાયનું ઘી હોય ડબલાનું નહીં, ડબલો ધંધો છે, એ ઘી નથી, હાનિકાર છે. તો ગાયના દૂધમાં એટલું ઘીમાં તાગાત છે કે તમારા ઘરની માલકો અખંડ દીવો થતો હોય કે હાંજવાર તમે દીવા કરતા હોય, એમાં તત્વ બહુ છે, પ્રકાશ એટલો જોજન પડે છે કે માણસનો પરિવાર નિરોગી રહે છે, એમાં આવરણ આફત નથી આવતી. બીજું, ગુગળ અને ગાયના ઘીનું ધૂપ કરવું. ધૂપ એટલે છાણાનું, ગાયનું જે છાણ હોય એનું છાણું થાપી નાખવાનું. એમાં આ પાંચ આંગળીનું નિશાન હોય, એટલે પાંચ આંગળી એટલે પંચ કહેવાય. છાણું ભાંગી ભકવી અને ધૂપેલીયામાં પધરાવવાનું, પધરાવી અને પછી એને આહુતિ દેવાની ત્રણ વખત. આહુતિ એટલે ઓમ કરકાર થવો પડે, આ કોઈને ખબર નથી, હું તમને કહું છું, ઓમ થવો જો. કેવી રીતે? આમ આમ કરી, આમ કરી અને આમ કરો એટલે ઓમ થાય. એવી ત્રણ વખત આહુતિ દેવાની, પછી તમે જેમ ફેરવો એમ હાલે, સમજી ગયા? આમ 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 કરો તો વાંધો નહીં, પણ ઓમ ત્રણ વખત કરવાનો, આમ કરીને આમ, એમ આહુતિ આને કહેવામાં આવે છે. એ ધૂપ કરો, આમ કરો એટલે ધૂપેલું છે, અને ખાલી કરો એટલે એને ત્રિશુલ ગણો, કારણ કે બે પગ અને દાન લે એટલે એને ત્રિશુલ કહેવામાં આવે છે, ધૂપેલું. એ ઘરમાં ધૂપ ફરતું હોય તો સારા દિવસો હોય, કોઈ પણની બેન દીકરી અઢારે વર્ણની હોય, એ બેન દીકરીને એ ધૂપનો ધુવાડાની સુગંધ જવાથી બાળક જેને કહેવાય તંદુરસ્તી રહે છે, વિચારધારા આવી આવે છે, એના દુઃખ દર્દ વિઘટ આવરણ એ ઘરમાંથી નુયા જાય છે. સમજી લીધું? આ આટલી ધૂપમાં તાગે. ધૂપ ત્યાં રૂપ, ત્યાં રિધિ સિદ્ધિ છે, બધું રિધિ સિદ્ધિ, એટલે અનધનમાં નથી ખૂટવા દીધા. આ ધૂપની તાગાત છે, ઘર મંદિર છે, એને મંદિર કહેવામાં આવે છે. પણ અગરબત્તી કોઈ દી વાંસ ન કરાય, કારણ કે વાંસ અપવિત્ર વસ્તુ છે, માણસ મરી જાય એના માટે વાંસ હોય છે, અત્યારે લોઢાના છે, પણ વાંસ એટલે અપવિત્ર વસ્તુ. અગરબત્તી કરો ઘરની બહાર કરો, ઘરની માલકોર અગરબત્તી કોઈ દી થતી નથી. અને માતાજીને તમે અબાઉટ પાણી, કે આ બોરનું પાણી છે, કૂવાનું છે, ડેમનું છે, એ અબોટ પાણી, એમાં ગંગાજીનું પાણી પધરાવો તમે, એટલે આખી જિંદગી ખૂટતું નથી. એમાં હાંજવાર જ્યારે તમે ધૂપ દીવા કરો ત્યારે એને સાટના કરો, એને પવિત્ર કરો, આ વસ્તુને માની. પણ માના થોડાની માલકો જે તમે દીવા કરો, સત્ય વસ્તુ રાખો, ત્રાંબા ના રાખો, પિત્તળના, ઘનમેટલના, જસતના, કલી ના રાખો કે હોના ચાંદી ના રાખો, પણ ઈ સ્ટીલ ન હોવું જોઈએ, એ લોટું છે. બીજી વાત કે ઠીકરાના દીવા, ઠીકરું છે એક માં છે, માટી છે, માણસનું શરીર માટીમાં સમાઈ જવાનું છે, એમ માટીના પાંચ પાંચ જેને કહે ઠીકરાના દીવા લ્યો, કોડિયા લ્યો કે બે લ્યો, ત્રણ લ્યો, ત્રાંબાનો થાળ લેવાનો. જન્મદિવસ ઉજવો તો તમે એવી રીતે ઉજવો, આવી રીતે ઉજવો, પણ આ માતાજી આમાં બહુ રાજી રહે છે, અને ધૂપમાં એટલી તાગાત છે કે તમારે અંધન નથી ખૂટવા દેતી. પણ ઠીકરાના જો દીવામાં તમે દીવા કરો કુળદેવીના માતાજીના, તો બહુ રાજી રહે, કારણ કે માટી છે, એ ધરતીના ખોળામાંથી આવી છે. તો એ કરો, અને માલને જે માને જે વસ્તુ સડાવો તો હાથી, કઈ હાથી? ફૂલ સડાવો તો હાથા સડાવો, પ્લાસ્ટિક નહીં, હાર સડાવો તો હાથા સડાવો, પણ એમાં પ્લાસ્ટિક ન આવી જાવ, રસવાળી વસ્તુ કોઈ આવી જોવે નહીં. અને બીજું કે માની મૂર્તિ છે ને પથ્થરમાંથી બને છે, જેટલી વસ્તુને સિંદૂર ચડે છે એ વસ્તુમાં તત્વ છે, કારણ કે પાણો છે પથ્થર, એમાં પણ જીવ છે, એ એક જમીનમાંથી નીકળે છે. ભલે આરસની મૂર્તિ બનાવે છે, ખૂબ સરસ બનાવે છે, પણ એમાંય આરસની જે મૂર્તિ બનાવે છે ને, અમે પદ્ધાતુ એમાં પધરાવે છે, પણ એમાંય પ્રાણ આવે છે, એટલે એ બનાવવાળા બનાવે છે, એ પણ સારું જ છે,
પણ પથ્થર છે ને એમાં જીવ છે, એમ ઘરની માલકો ઘર એ મંદિર છે, તમારું રસોડું છે, અન્નપૂર્ણાનો વાસ છે, એમ તમે તમારા ઘરની માલકો જેટલું ધૂપ કરશો એટલું સારું રહેશે. પણ વસ્તુ આ કરો, ગાનું સાણ છે એની અગરબત્તી બને છે પણ વાંસ નહીં. ગાનું ગૌખળ જેને કહેવાય, એ ગૌખળ તમે ઘરમાં સાટો તો એ ઘરની માલકો પણ એક જેને કહેવાય શાંતિ રાખે છે. એને બીજી વાત કે ધૂપ ફરતું પછી ઘરમાં દુઃખ નથી રહેતું, નિરોગી રહે છે. કે ઉદરમાં બાળક હોય ને ધૂપ જેને કહે હરાણે સડવાથી બાળક પણ તંદુરસ્તી રહે છે, આટલી તાગાત છે. અને એ ધૂપ ખાલી થઈ જાય જેને કહેવાય આપણે એને વિભૂતિ કહેવામાં આવે, રાખ ન કહેવાય, રાખસુલાને કહેવાય. પણ અને આજે તમે ભસ્મ જે છે એ એમાં ભેળી કરી એક જગ્યાએ રખાય, ડબલામાં ભેળી થાય, વહેતા પાણી પધરાવી દેવાનું, કોઈ એને જ્યાં ત્યાં નખાય નહીં. અને માતાજીનો શણગાર હાથી વસ્તુ, હાથી એટલે સોના ચાંદી નહીં, હાથી કોઈ ત્રાંબુ છે, પિત્તળ છે, ઝરમર છે, જસદ છે, કલ્લી છે, ઘનમેટલ, આવું વસ્તુ હોવું જોઈએ, સ્ટીલનો હોવું જોઈએ, કારણ કે એમાં પાસે મુકાતું અપિત્તળ વસ્તુ છે. હાથી વસ્તુ એમાં ઠીકરા નીલ્યો તો મને બહુ મજા આવે છે. પછી આ વડના પાન છે એમાં તમે માતાજીના નિવેદ ધારો તો પણ માં બહુ રાજી રહે છે. એમાં હાથી વસ્તુ રાખો, કારણ કે ધૂપમાં એટલી બધી તાગાત છે, અગરબત્તી ઘરની બહાર રહે, વાસ અપવિત્ર છે, બને ત્યાં સુધી વાસનો ઘરમાં ઉપયોગ કરો નહીં. ગાનું ઘી, આ ડબલાનું નહીં, ગાયના ઘીનો ઉપયોગ કરો. અને બીજું, ગાના માથે હાથ મૂકવાથી આપણા શરીરના રોગ મટી જાય છે, વિચારધારા આવે છે, કારણ કે હાથ આમ ફરે તો આપણા નખની માલકોરે એનો જેને કહેવાય કે મેલ જાય છે, ગુવાડી જાય છે, તો એ પણ માણસના શરીરમાં પરિભાવ સારામાં સારો કરે છે. આ ગામાં આટલી તાગાત છે, 33 કરોડ કોટીનો એનો વાસ છે. તો આ વસ્તુ કરવાનું બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરવાનો. પણ એક જ વસ્તુ, કોઈ બીજી ખોટી વસ્તુ ન થવી જોઈએ. આ વસ્તુ ધૂપ કરવાની છે, આને મંદિર કહેવામાં આવે છે, શરીર એ પણ મંદિર છે. તમારો આહાર શુદ્ધ હોય તો વિચારો શુદ્ધ આવે, વિચાર શુદ્ધ હોય તો વ્યવહાર શુદ્ધ, અને આ ચાર આ જીવનના પાયા છે. એમ આ મંદિરને આ ચોખ્ખાઈથી તમે માતાજીના ધૂપ દીવા હાંજે હવારે કરો તો માતાજી ખૂબ રાજી રહે છે. પણ વાંસનો કોઈ દી ઉપયોગ કરવો નહીં. તો 18 વર્ણને છે, કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં, દેશ વિદેશમાં બારા રહેતા હોય એ 18 વર્ણને મારો એક આદેશ છે મોગલધામથી બાપુનો, ધૂપ કરો તો આવો કરો. ધૂપને પકવવાનો, કાતુસાણું નહીં રાખો, પકી જાય પછી ગુગળ પધરાવો, ઘી પધરાવો અને પછી ઘરમાં ફેરવો. જ્યાં સુધી એનો ધુમાડો જાય છે ત્યાં સુધી વાતાવરણ શુદ્ધ રાખશે, તમારા ઘરની માલકો નિરોગી રાખશે અને ધારા કામ કરશે, અને તમારા જીવનની માલકો કોઈ દુઃખ નહીં રહે. પણ ભાવથી હોવું જોઈએ. એમ ધર્મની હારે પણ વિજ્ઞાન જોડાણેલું છે, કારણ કે વિજ્ઞાનવાળા માણસે પહેલાં ધર્મની, કુળદેવીની કે માતાજીની કે ઈષ્ટદેવની એ પણ પૂજાપાઠ કરી અને પછી વિજ્ઞાનવાળા આગળ વધે છે. એમ માથી મોટું દુનિયામાં કોઈ છે નહીં, કારણ કે મામાં બધું આવી ગયું છે બાપ, માથી મોટું કોઈ છે નહીં. એમ ધૂપ જેટલો કરશો એટલું તમારા ઘરની માલકો પરિવર્તન સારું રહેશે, અનધન ખૂટશે નહીં, લક્ષ્મી ખૂટશે નહીં. અને લક્ષ્મી તમે રાખો તો આયા રાખો, કારણ આ આ આ હૃદય છે, આ જોજ છે, અને આ લક્ષ્મી છે, આયા રાખો. પાસણ લક્ષ્મીને રખાય નહીં, જાંગ માથે રખાય નહીં, બહુ પાપ છે. પછી આપણે કહીએ અમારા ઘરમાં લક્ષ્મી નટકતી, અમારા ઘરમાં હાનિ આવે છે, અમારા ઘરમાં અમે વ્યાજ ભરીશ, કારણ આ છે. લક્ષ્મી આયા રાખો, પાસણ કોઈ દી રખાય નહીં, લક્ષ્મીને હૃદય માથે રાખો. તો બને એટલો ઘરમાં ધૂપ કરો, પણ ગાયનું ચોખ્ખું ઘી ડબલાનું નહીં, તો આ માતાજી તમારું બરાબર છે, ધારા કામ કરશે અને સંતાનો નિરોગી રહેશે અને ખોટવાળા નહીં થાય. આ આ ધૂપમાં આ તાગાત છે કે આ ઋષિઓ મુનિનું જેને કહેવાય કે આ જડીબુટ્ટી છે, આદિ અનાદિથી નાલી આવે છે, એટલી આ તાગાત છે. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય કબરાવાળી.